આજે આપણે એક અગત્યનો ટોપિક છે જોન્સ ચોપર એના વિશે અભ્યાસ કરવાના છીએ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે જોન્સ ચોપર બરાબર કે તમને પૂછે કે જોન્સ ચોપર સમજાવો ત્રણ માર્ક્સમાં પૂછાઈ શકે છે તો આ લેક્ચરમાં તમે ધ્યાન આપજો આ જે ચોપર છે એ ચોપર તમે જે આગળ શીખી ગયા ક્લાસ ડી કોમ્યુટેશન એના જેવો જ છે જો એ આવડતો હશે તો તમને આ જોન્સ ચોપડ આવડી જશે રાઈટ તો ધ્યાન રાખજો જોન્સ ચોપડ ઓકે એના માટે આપણે આકૃતિ જોશું જો પાવર ઇલેક્ટ્રોનિક્સ એવો સબ્જેક્ટ છે કે તમે આકૃતિ ધ્યાનમાં રાખો જો તમને આકૃતિ યાદ હશે તો તમે પછી આકૃતિ ઉપરથી તમે વર્ણન અથવા તો જે ડિક્રિપ્શન આપવો પડશે જે પણ થિયરી હશે એ બધું તમે લખી શકશો અને તમને આકૃતિ જોઈને જ બધું ખ્યાલ આવી જશે કે આમાં શું લખવાનું છે તો પહેલે ફર્સ્ટ આકૃતિ યાદ રાખવાની અને આકૃતિ એવી રીતે નહીં કે ગોખવાની પણ આકૃતિ એક ટેકનિકથી યાદ રાખવાની આપણને થિયરી ક્લિયર હોય બરાબર કે આવી રીતે છે તો પછી આકૃતિ પણ આરામથી આપણને યાદ રહી જાય રાઈટ તો પાવર ઇલેક્ટ્રોનિક્સમાં તમે પહેલે આકૃતિ યાદ રાખજો બરાબર આકૃતિ યાદ હશે તો પછી તમને થિયરી ઓટોમેટિક આવડી જશે બરાબર તો અહીંયા આકૃતિ આપણે કન્સિડર કર્યું છે હવે ક્લાસ ડી કોમ્યુટેશનમાં શું હતું કે આ તમારો કેપેસિટર હતો આ પહેલેથી ચાર્જ હતો તો અહીંયા દેખાય છે પહેલેથી ચાર્જ પ્લસ ઉપર અને માઇનસ નીચે એ અને બી પ્લેટ છે બે એમાં એ પ્લેટ એ પ્લેટ છે એ પોઝિટિવ છે બી પ્લેટ એ નેગેટિવ છે તો એ પહેલેથી ચાર્જ છે એવું દર્શાવેલું છે બરાબર કેવી રીતે ચાર્જ થયું તો એ આપણે ક્લાસ ડીમાં શું શીખી ગયા કે ટી ટુને ઓન કરો એટલે આવી રીતે કરંટ પસાર થશે આવી રીતે કરંટ પસાર થશે અને એ તમારો કેપેસિટર ચાર્જ થશે કેપેસિટર ચાર્જ થઈ જશે એટલે કેપેસિટરમાંથી પસાર થતો કરંટ ઝીરો થશે એટલે ટી ટુમાંથી પણ પસાર થતો કરંટ શું થશે ઝીરો એટલે ઓટોમેટિક ટી ઓફ થશે બરાબર તો અહીંયા કેપેસિટર ચાર્જ થયેલું છે એવું આપણે ધારી લીધું છે પહેલેથી બરાબર જો એક કરશો જોન્સ ચોપર તો તમને ક્લાસ ડી ચોપર પણ આવડી જશે એટલે એક ઉપર એક ફ્રી છે અહીંયા હવે તમે શું કરો કે ટીવનને ઓન કરો શું કરો તમે આ ટીવનને તમે ઓન કરો ટીવનને ઓન કરશો એટલે તમારો કરંટ આવી રીતે પસાર થશે રાઇટ ટીવનને તમે ઓન કરશો તો તમારો કરંટ આવી રીતે પસાર થશે બરાબર હવે ટીવનમાંથી કરંટ પસાર થશે એલ વનમાંથી પસાર થશે એલમાંથી પસાર થશે આરમાંથી પસાર થશે અને મોટરમાંથી તમારો કરંટ પસાર થશે બરાબર ઓકે હવે આ વાત થઈ ઓન થવાની બરાબર હવે તમે ઓફ કરશો જ્યારે ટીવનને કઈ રીતે ઓફ થશે આપણે આગળ જોશું જ્યારે ઓફ કરશો ત્યારે કરંટ કઈ રીતે પસાર થશે તો આ જ્યારે ટીવન ઓન હોય ત્યારે આવી રીતે કરંટ પસાર થાય પરંતુ ઓફ હોય ત્યારે આ ઓફ થઈ ગયો આ ઓફ છે આ પણ ઓફ છે તો કરંટ તમારો અહીંયા જે ચાર્જ થયો છે ઇન્ડક્ટર એ અહીંયાથી ડિસ્ચાર્જ થશે ડાયોટ ડી ટુમાંથી સિમ્પલ ફ્રી વિલિંગ ડાયવોડ બરાબર જ્યારે ટી વન તમારું ઓન હોય ત્યારે તમારું કરંટ આવી રીતે પસાર થાય અને ઓફ હોય ત્યારે ફ્રી વિલિંગ ડાયોડમાંથી ઇન્ડક્ટર તમારો ડિસ્ચાર્જ થશે બરાબર બીજું કાંઈ નથી તો આ તમારી સિમ્પલ સર્કિટ હતી કે આ ઓન થશે ત્યારે આ વોલ્ટેજ તમને અહીંયા મળશે અને ઓફ થશે ત્યારે આ શોર્ટ થશે એટલે વોલ્ટેજ તમારો ઝીરો મળશે સિમ્પલ વસ્તુ બરાબર હવે આ ઓન અને ઓફ કેવી રીતે થાય તો ઓન તો આપણને ખબર છે કે ટી વન ઓન કેમ થાય તો ગેટ સપ્લાય આપીને ઓન થશે હવે વાત રહી ઓફ ક્યારે થશે તો ઓફ ક્યારે થશે જ્યારે તમે આને ટી ટુને ઓન કરશો ત્યારે આ ચાર્જ થયેલો કેપેસિટર છે એ આવી રીતે ડિસ્ચાર્જ થશે કેવી રીતે ડિસ્ચાર્જ થશે આવી રીતે અને વિરુદ્ધ દિશામાં ચાર્જ થશે વિરુદ્ધ દિશામાં એટલે બી પોઝિટિવ અને એ માઇનસ પછી શું થશે પછી પાછો વરી પાછો ડિસ્ચાર્જ થશે આવી રીતે ચાર્જ અને ડિસ્ચાર્જ ચાર્જ અને ડિસ્ચાર્જ પણ આ વખતે ડિસ્ચાર્જ થશે ત્યારે જે ટી વનમાંથી પાછળ થતો કરંટ છે એની વિરુદ્ધ દિશામાં ડિસ્ચાર્જ થશે એટલે તમારો ટી વન ઓફ થશે ઓફ થશે એટલે આ ઓફ પછી આ વરી પાછો આવી રીતે ચાર્જ થયો એટલે પ્લસ ઉપર અને માઇનસ નીચે પરંતુ જ્યારે સંપૂર્ણપણે ચાર્જ થઈ જશે ત્યારે એમાંથી કરંટ પસાર નહીં થાય એટલે તમારો ટી પણ ઓફ થઈ જશે બરાબર સિમ્પલ વસ્તુ છે સાવ સિમ્પલ છે બરાબર ઓકે જો તમને કાંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો બરાબર કાંઈ પણ ડાઉટ હોય તો ઓકે તો આજનો લેક્ચર હતો તો તમને કાંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો થેન્ક યુ વેરી મચ